એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું. અદિજાનમાં ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફોરમનું યોજાયું હતું, જેમાં સીએમ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. ઉઝબેકિસ્તાન ભારત અને ગુજરાતના સદીઓ જૂના સંબંધો વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ રૂપે વિસ્તર્યા છે. તો પોલિટિકલ સિક્યોરિટી, ડિફેન્સ, ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહકારિતાનો સેતુ સ્થપાયો છે. અગાઉ 2018માં અંદિજાન અને ગુજરાત વચ્ચે સહયોગ અને ભાગીદારીના એમઓયુ પર થયા છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી હિતલ, જેવી રીતે સીએમ રૂપાણી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું અને કહી શકાય કે ગુજરાતી ધરતી પર જે ઐતિહાસિક ધરા છે તે ઉઝબેકિસ્તાનમાં પણ જોવા મળી, શું વિગતો? ચોક્કસ રૂપી શકાય કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની સાથે ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિ મંડળ ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે અને આ ત્યાં વેપારી સંબંધોને વધારે મજબૂત કરવા માટે તેઓ ત્યાં ગયા છે. 5 દિવસના પ્રવાસ દરમિયાન આજે પ્રથમ દિવસે જ કહી શકાય કે સરદાર પટેલ સ્ટેચ્યુનું તેમને ઉદ્ઘાટન કર્યું છે. સાથે સાથે સરદાર પટેલની પ્રતિમા છે એ પ્રતિમાનું લોકાર્પણ કર્યું છે. સરદાર પટેલ ગુજરાત અને ભારત માટે એક સૌથી મહત્વના લોકપુરુષ તરીકે પણ જાણીતા છે. સાથે સાથે હવે વિદેશમાં પણ સરદાર પટેલની વિચારસરણીને સ્વીકારવાની એક મહત્વની ભૂમિકા થઈ રહી છે. તેના સંદર્ભે પણ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં એ થયા છે. ચોક્કસ તો કહી શકાય કે ગુજરાતમાં તેમના પ્રતિનિધિ મંડળ સાથે ખેડૂતો પણ ગયા છે. ત્યાં ખેતી કેવી રીતે ગુજરાતના ખેડૂતો કરી શકે એ માટે પણ ચર્ચા વિચારણા થશે. અને સાથે બીજું મહત્વનું પાસું એ છે કે વાયબ્રન્ટ ગુજરાત જેમ ગુજરાતમાં થાય છે એમ એવી રીતે વાયબ્રન્ટ ઇવેન્ટ ત્યાં થવાની છે અને એના મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. એટલે ચોક્કસ મુખ્યમંત્રીનો આ પ્રવાસ પ્રારંભ થઈ ચુક્યો છે અને ગુજરાત માટે એ સફળતાની વાત કહી શકાય. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.